સંસ્કૃતના માધ્યમથી ગીતા રામાયણ અને ગાયને ઘર ઘર સુધી પહોંચાડવાની છે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લીંબડી ખાતેથી ઓનલાઈન જોડાયા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લીંબડી પ્રાંત કચેરી ખાતેથી ઓનલાઈન જોડાયા હતા આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવા બદલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને અભિવાદન પાઠવતા જણાવ્યું હતું કે દર વર્ષે યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે આવા કાર્યક્રમો થકી સંસ્કૃત ભાષા વિશે લોકોને જાણકારી મળે છે તેમજ સંસ્કૃતિની જ્યોત જલતી રહે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સ્ટાર્ટઅપ ઇનોગેશન અને રિસર્ચનો સમય છે આ રિસર્ચ અને ઇનોગેશન માત્ર એન્જિનિયરિંગ ક્ષેત્ર પૂરતા સીમિત ન રહે પણ તેનો પ્રયોગ સંસ્કૃત ભાષામાં પણ થવો જોઈએ આજે સંસ્કૃતના માધ્યમથી ગીતા રામાયણ અને ગાયને ઘર સુધી પહોંચાડવાની જરૂર છે સંસ્કૃત ભાષા બધી જ ભાષાઓની માતા છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ સંસ્કૃત ભાષાના સાહિત્યમાં દરેક સમસ્યાનો ઉપાય રહેલો છે સંસ્કૃતના માધ્યમથી ધાર્મિક વાતો દ્વારા લોકોમાં શ્રદ્ધા કેળવાય છે અને આ શ્રદ્ધા થકી લોકો યોગ અને પ્રાણાયામ તરફ વળે છે માટે આવનારા સમયમાં સંસ્કૃત ભાષાથી કોઈ અજ્ઞાત ન રહે તે દિશામાં કાર્ય થવું જોઈએ આ તકે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા પ્રાંત અધિકારી શ્રી એ કે ગોસ્વામી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ એમ બારડ ઉપસ્થિત રહ્યા હતા પહેલી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા એક સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સાતમી ઓગસ્ટે માન્ય વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈની સરકારને સફળતાના 5 વર્ષ પૂર્ણ થયા અને તરત જ જન આશીર્વાદ યાત્રાનું પણ ભારતીય જનતા પાર્ટીએ આયોજન કર્યું છે હમણાં કેન્દ્રમાં મંત્રીમંડળમાં જે ફેરફાર થયા એમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતને ખૂબ મહત્વ આપ્યું છે આપણા બે આગેવાનો માન્ય રૂપાલા સાહેબ અને માન્ય મનસુખભાઈ માંડવિયા બંને રાજ્ય કક્ષાના મંત્રી હતા એ બંનેને કેબિનેટમાં સ્થાન મળ્યું આ જિલ્લાના સુરેન્દ્રનગરના સાંસદને રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા બેન જરદોશબેનને પણ મંત્રીમંડળમાં લીધા દેવુસીભાઈને પણ મંત્રીમંડળમાં લીધા એ ત્રણેયની જન આશીર્વાદ યાત્રા પૂર્ણ થઈ આજે માન્ય રૂપાલા સાહેબ અને માન્ય મનસુખભાઈ માંડવિયાની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત છે હું રાજકોટ જિલ્લાનો પ્રભારી હોઈ આજે મનસુખભાઈ માંડવિયાનો રાજકોટથી જિલ્લાનો પ્રવાસ શરૂ થઈ રહ્યો છે ત્યાં જઈ રહ્યો છું રસ્તામાં સંસ્કૃત યુનિવર્સિટી સાથે આજે સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમના ભાગરૂપે લીંબડી મુકામે ઓનલાઈન જોડીને આ કાર્યક્રમની શુભેચ્છા પાઠવી છે આ જિલ્લાના સાંસદને મંત્રી બનાવ્યા અને જિલ્લામાં અભૂતપૂર્વ લોકોના સહકાર વચ્ચે જે રીતે યાત્રા નીકળી અહીંના ધારાસભ્ય મારા સાથી કિરીટસિંહભાઈ અને એમની સૌની મહેનતથી જે યાત્રા નીકળી એની સફળતા માન્ય મુખ્યમંત્રીશ્રી પણ આવ્યા હું આ જિલ્લાના સૌ પ્રજાજનોને ભારતીય જનતા પાર્ટીની યાત્રાને સફળતા આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું